भव्य शनि, पावन शनि, पावन शनि। एकांत बोलो सूर्य पुत्र शनि, तमारे पाताळ लोक आववानी केम आवश्यकता पड़ी? सांभळ्यु छे के तमे महादेव ना परम भक्त छो, जेनी पण महादेव मा आस्था होय, शु तेने तेमने मळवानो अधिकार छे? अवश्य छे, परंतु महादेव पोताना कोई भक्त ने मळे ए एमनु चयन छे। ईश्वर ने मळवानी यात्रा बधानी भिन्न होय छे शनि, अने तेना कर्मो थी संचालित होय छे। हूँ यात्रा माटे प्रस्तुत छु, आप केवल मार्ग बताओ। कैलाश पर जवानो मार्ग तो तारा पिता सूर्यदेव पण जाने छे, परंतु अमारा बन्ने ना मार्ग भिन्न छे। महादेव ने मळवानु कोई प्रबल कारण? तेमने मळीने निश्चित करवू छे के ए मारी माता ने मारा थी न छीनवी शके। છે મહાદેવ ના કૈલાશ નો માર્ગ, અહીંથી તારે એકલા જવું પડશે। દૂર જે સામે શ્વેત પર્વત છે એ જ છે કૈલાશ, જ્યાં મહાદેવ બિરાજે છે। परंतु आ यात्रा सरल नहीं होय शनि, महादेव नु एक नाम अघोर छे, एटले घोर मुश्केलियो पण आवशे, घोर परीक्षाओनो सामनो करवो पड़शे। जेनी सलाह उगणीने ते आ यात्रा करवानो निर्णय कर्यो छे, ए देव बाधाओ उत्पन्न करशे शनि। हवे आ यात्रा तू पूर्ण करे छे के नहीं, ए तारा परिश्रम अने महादेव नी मनसा पर निर्भर छे। जय महादेव। ના, કેવળ હું જઈશ। મને પણ તારી સાથે લઈ જાને મિત્ર। ના કાકોલ, આ યાત્રા કેવળ મારી છે, એટલા માટે આ બાધાઓનો સામનો પણ હું જ કરીશ, અને બાધાઓને પાર કરવાથી મને કોઈ નહીં રોકી શકે, આખો દેવ સમૂહ પણ નહીં। અને દેવરાજ ઇન્દ્ર તારી યાત્રા પૂર્ણ નહીં થવા દે શનિ। માતા, એક વાત પૂછું, શનિ આટલી કઠોર પ્રતિજ્ઞા કેમ લીધી? જો એ મહાદેવને ન મળી શક્યો તો એ સાચે જ પાછો નહીં આવે?
विदा काकोल, वचन पूर्ण करवानो समय आवी गयो। का तो मातानो उपचार थशे, का तो मारो त्याग। शनि पोतानु वचन क्यारे नथी तोड़तो, जो तेने कयू छे तो मने विश्वास छे। जो ते मारो उपचार न लावी शक्यो तो ये क्यारे पाछो नहीं आवे। કેટલો સમય છે નાના શ્રી? 5 દિવસ। દરેક દિવસ વીતતા હું એક પથ્થર છોડી દઈશ, વિશ્વાસ રાખજો માતા। 5મો પથ્થર ફેંકતા પૂર્વ હું તમારી સમક્ષ પરત આવીશ, પ્રતીક્ષા કરજો માતા। क्या सुधी प्रतीक्षा करशो तमे बधा? क्या सुधी? शनि निकली गयो छे, एक वार फरी थी आपना बधानु अपमान करीने, एक वार फरी आपने नीचा दिखाड़वा माटे। भूली गया के केवी रीते सूर्य सभा मा आप पांचे नु अपमान कर्यु हतु तेणे, अने अपमान भूली न शकाय देवो। बस तेनो प्रतिकार करवानो उचित अवसर शोधवानो होय, अने अवसर छे तमारी सामे। शनि महादेव पासे जई रह्यो छे पोतानी माताना प्राण मांगवा, सृष्टिनो प्रकृतिनो ए नियम तोड़वा के दरेक आरंभनो एक અંત હોય છે। તમે પ્રકૃતિના આધાર છો, શું તમે એને પ્રકૃતિના નિયમો તોડવા દેશો? શું એ સિદ્ધ થવા દેશો કે એ બે હાથનો બાળક આપણા શક્તિશાળી દેવતાઓ કરતા ઉત્તમ છે? સમય આવી ગયો છે, કંઈક એવું કરવું પડશે આપણે બધાએ કે શનિ મહાદેવ સુધી ન પહોંચી શકે। અમે તેને અવશ્ય રોકીશું ઇન્દ્રદેવ। કેવી રીતે? સરળ છે, જો ભૌમ્ય દેવ શનિનો સહયોગ ન કરે અને તેના પગની નીચે ભૂમિ જ ન રહે તો એ ચાલશે કેવી રીતે? અને વિના વાયુદેવ તે શ્વાસ કેવી રીતે લેશે? સમજાયું? કૈલાસની ઠંડી માત્ર તનને જ નહીં, મન બુદ્ધિ અને સ્મરણ શક્તિને પણ ઠારીને મૂકી દેશે શનિ। દિવસોની ગણતરી ભૂલીશ નહીં। હું તમારા પવિત્ર સ્થળ પર આવી રહ્યો છું મહાદેવ, મારી મનસા પવિત્ર છે, મનમાં કોઈ છળ નથી, હું કઠિનમાં કઠિન માર્ગ પર ચાલવા પ્રસ્તુત છું મહાદેવ, વિકટમાં વિકટ પરીક્ષા આપવા સજ્જ છું, સજ્જ છું, સજ્જ છું।
સજ્જ હું પણ છું શની એ જોવા માટે કે કર્મફળદાતા પોતાનું કર્મ કેવી રીતે પૂર્ણ કરે છે આ સંસાર માટે તારી આ યાત્રા જોવાનો અનુભવ નિશ્ચિત જ પ્રેરણાદાયી હશે કૈલાશ પર મારે જવું પડશે. મારા પુત્ર ને મારી સહાયતાની આવશ્યકતા છે. પુત્રી, પોતાના સંતાનની રક્ષા માટે પ્રત્યેક ક્ષણ માતાનું તેની સાથે રહેવું આવશ્યક નથી. માતાના આશીષ એક કવચ બનીને સદૈવ પોતાના સંતાનની રક્ષા કરે છે. અને જે મહાદેવના માર્ગ પર ગયો છે તેને કોઈની સહાયતાની કોઈ આવશ્યકતા નથી. મારા પુત્રની સહાયતા કરજો. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. તેને દરેક બાધાથી મુક્ત રાખજો. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ધન્યવાદ મહાદેવ, હું તમારો સંકેત સમજી ગયો કે આપ આ યાત્રામાં મારી સાથે છો. આ ન બની શકે. ભૌમ્ય દેવતાના સહયોગ વિના તેને પગ મૂકવા માટે ધરા મળી કેવી રીતે શકે? કોઈ વાત નહીં શનિ, આ તો શરૂઆત છે. મારા આગલા પ્રહારની પ્રતીક્ષા કર. ઇન્દ્રનો પ્રહાર ત્યારે થશે
ક્યારે તે વિચાર્યું પણ નહીં હોય। અને પ્રકારે થશે કે વિચારવાનો સમય પણ નહીં મળે। અદ્ભુત છે આ બાળક નારાયણ। પ્રતિત થાય છે કે શનિ એની યાત્રા પૂર્ણ કરી જ લેશે। અદ્ભુત તો હોવાનો જ બ્રહ્મદેવ, મહાદેવનું સર્જન જો છે, પરંતુ આપણે તેને રોકવો પડશે। શનિ તેના પ્રારબ્ધ સુધી પહોંચે એટલા માટે આપણે તેને તેની માતાનું પ્રારબ્ધ બદલવાથી રોકવો પડશે। તમારું સમસ્ત બળ લગાવી દો વાયુદેવ, સમસ્ત બળ। સ્મરણ કરો તમારા અપમાનને, પ્રતિશોધ લો, પ્રતિશોધ। શનિને તેના લક્ષ્યથી દૂર ધકેલી દો, દૂર। શું થયું વાયુદેવ? શનિ શનિ આગળ કેવી રીતે વધે છે? પૂરી શક્તિ લગાવી રહ્યો છું ઇન્દ્રદેવ। એજ ભૂલ કરી રહ્યા છીએ આપણે। એનો વિરોધ કરીને તેની વિરોધ કરવાની શક્તિને વધારી રહ્યા છીએ। અસહયોગ કરો, વાયુનો પ્રવાહ રોકી દો। પરંતુ ઇન્દ્રદેવ, જો વાયુનો પ્રવાહ રોકાઈ ગયો તો? આદેશનું પાલન કરો વાયુદેવ, આ દેવ રાજેન્દ્રનો આદેશ છે। પોતાની માતા માટે દરેક બાધાને પાર કરશે, દરેક શૃંખલાને તોડી નાખશે। આશા રાખ પુત્રી, એ તારા પ્રાણ પાછા લઈને જ આવશે। પ્રતિત થાય છે કે સંજ્ઞાએ પોતાનું તપ પૂર્ણ કરી લીધું,